નમસ્કાર પુનરાવર્તન સિરીઝમાં પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી મુદ્દાઓમાં આજે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના બે માર્ક્સના ખૂબ જ અગત્યના પ્રશ્નોની વાત કરવાની છે મિત્રો તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોડશે હેલ્લો ગુરુજી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો જેથી આપને ખૂબ જ અગત્યના પ્રશ્નો અને આ પ્રકારના વિડીયો મળી રહે તો ચાલો મિત્રો આપણો વિડીયો ચાલુ કરીએ પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો જનજાતિઓમાં આવેલી સાંસ્કૃતિક પરિવર્તન જનજાતિઓમાં જે સાંસ્કૃતિક પરિવર્તન આવેલું છે તે તો જનજાતિઓની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવતા તેમજ સમાજની જરૂરિયાત વધતા નવા નવા કૌશલ્યો ધરાવતા લોકો આવશ્યકતા ઊભી થઈ પરિણામે સમાજ જુદી જુદી જાતિઓમાં શું થઈ ગયે મિત્રો વિભાજિત થયો બીજી બાજુ અનેક જનજાતિઓ સામાજિક જૂથો જ્ઞાતા જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવે આ જાતિઓમાં મુખ્યત્વે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયો હવે વર્ણન બદલે જાતિ સમાજના સંગઠન આધાર બની વર્ણ હતું તેને જેમ કે મોચી સમાજ હોય દરજી સમાજ હોય આ રીતે જાતિ જે કામ કરતા હોય તેની આધારિત શું થઈ મિત્રો જાતિ આધારિત સમાજનું સંગઠન થયું ઝૂમ ખેતી એટલે શું જંગલોના વૃક્ષો કાપી તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં કરવામાં આવતી ખેતીને ખેતી કહેવાય બે થી ત્રણ વર્ષ બાદ ખેતી કરી તે જમીનને ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે તેને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહેવામાં આવે છે તો બીજું નામ છે મિત્રો સ્થળાંતરિત ખેતી પરિચય આપો દુર્ગાવતી દુર્ગાવતી ઢકંઢક ના રાજા સંગ્રામ શાહ પુત્ર દલપત શાહ સાથે ઈસવીસન ઓગણીસો બેતાલીસ માં લગ્ન કર્યા હતા કોને દુર્ગાવતી થોડાક જ સમયમાં દલપત શાહ નું અવસાન થતા ગઢકંઢંગના રાજગાદી સંભાળી હતી કોને દુર્ગાવતી મોગલ બાદશાહ અકબર મહિલા શાસકના નબળા સમજી આજે જે રાજ્ય હતું ગઢકંઢક પર હુમલો કર્યો

તેમી સામે લડતા લડતા તેમ છતાં છાતીમાં તીર વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયા દુશ્મનના હાથે જીવતા ન પકડાય તે માટે જાતે જ પેટના કટાર મારી સહિત બન્યા હતા ભારતીય ઇતિહાસમાં રાણી દુર્ગાવતી મહાન યોદ્ધા તરીકે નામ પ્રાપ્ત થયું મિત્રો અકબરે તેમની સામે યુદ્ધ કર્યું હતું ક્યાંના રાજા હતા તો દલપત શાહના એ ધર્મપત્ની હતા પરંતુ દલપત શાહનું અવસાન થતાં પોતે ગણકંડકની રાજગાદી પર બેસીને તેમનું રક્ષણ કર્યું હતું ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય છે તો ડાંગ દરબારનું આયોજન દર વર્ષે ડાંગમાં આહવા ખાતે થાય છે આહવા ખાતે ભીલ વિશે નોંધ લખો ભારતમાં મુખ્ય જનજાતિઓમાં ભીલની ગણના પાત્ર હતી તેઓ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાતના અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા સોળમી સદીના અંત સુધીમાં જનજાતિના ઘણા લોકો ખેડૂતો અને જમીનદારો તરીકે સ્થાયી થયા હતા જ્યારે કેટલાક ભીલકૂળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એટલે ભીલ જાતિમાં કેટલાક લોકો ખેતુડ બની ગયા ખેડૂત બની ગયા કેટલાક જમીનદાર બની ગયા કેટલાક ભીલ શિકારી અને અન્ન સંગ્રહની પ્રવૃત્તિમાં જોડાયા હતા છઠ્ઠો પ્રશ્ન કચ્છના રબારીઓના ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હતી મિત્રો આપણને ખબર છે કચ્છ ક્યાં આવેલું છે અને કચ્છમાં શું છે તો કચ્છમાં રહેતા રબારીઓને ઉનાળામાં કચ્છમાંથી સ્થળાંતર કરી મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદનો જે સાઈડ છે અમદાવાદ આવે પછી ગાંધીનગર આવે તે કારણ કે કચ્છમાં પાણી અને ઘાસચારાની અછત હોય છે કચ્છમાં રબારીઓ પશુપાલક તરીકે જીવન નિર્વાહ ચલાવે છે તેમની પાસે અને ઘેટા બકરા મોટા પ્રમાણમાં હોય છે આથી તેમના પશુઓ પાણી અને ઘાસચારાની તંગી ન પડે તે માટે સ્થળાંતરત કરવામાં આવતું હતું એટલે ટૂંકું અને ટચ યાદ રાખો ઉનાળામાં પાણીની જરૂરિયાત હોય પરંતુ કચ્છમાં તો પાણી ઓછું મળે એટલા માટે બે ત્રણ વાક્યમાં પરિચય આપો ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ઈસ્વીસન ચૌદસો ને પંચ્યાસીમાં માં બંગાળના નવદીપ એટલે કે નદી શહેરમાં થયો હતો વૈષ્ણવ ધર્મના આચાર્ય પરંપરાના છેલ્લા પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય છે મિત્રો કે વૈષ્ણવ ધર્મના આચાર્યમાં છેલ્લા આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ છે કૃષ્ણ ભક્તિના ગીતો રચીને તેમને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો હરિબોલ બે ત્રણ વાક્યમાં પરિચય આપો ગુરુ નાનક ગુરુ ગુરુનાનકનો જન્મ ઈસવીસન ચૌદસો માં ઓગણસિત્તેરમાં પંજાબમાં લાહોર જિલ્લામાં હાલ જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંના તલવંડી નાનક સાહેબના ગામમાં થયો હતો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તેને નિર્ગુણ શાખા સંત હતા નિર્ગુણ નિર્ગુણ શાખાના સંત હતા તેમના શિષ્યો શીખના નામે ઓળખાય છે બરાબર

જ્ઞાતિભેદનો વિરોધ કરતા હતા હરિજનિ લેતા હતા તેમના ભજનમાં સુધારક હોવાના શબ્દો પ્રકાશિત થતા હતા સર્વ દ્રષ્ટિએ સર્વસમાન વૈષ્ણવજન જેવા ભજનો વિશ્વ પ્રસિદ્ધ છે જે ગાંધીજીનું પ્રિય ભજન છે વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પળાઈ જાને રે પોતાના સમાજનો વિરોધ હોવા છતાં તેઓ સમાજના ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા મીરાબાઈનો ટૂંકમાં પરિચય આપો રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળ મેડાતાના રાજાના પુત્રી હતા તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તેઓ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા કૃષ્ણ તેઓ ગિરધર ગોપાલ રૂપમાં પૂછતા હતા મેરો તો ગિરધર ગોપાલ દુજાના કોઈ આ મીરાબાઈનું કાવ્ય છે મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા તેમણે ગુજરાતી અને ચોક્કસ એક લાઇક તો આપી જ દેજો ઓડિશામાં પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર દર વર્ષે ભવ્ય જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે તેઓ વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરી આવે છે બારમી સદીમાં થઈ ગયેલા ગગવંશના રાજા અનંતવર્મ અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું ઈસવીસન ઓગણીસોને ત્રીસમાં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાના રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને જે ભગવાન છે એમની મૂર્તિ બેસાડીને એની યાત્રા કરવામાં આવે છે ઉત્સવ વિશે માહિતી આપો ઓનમ ઓનમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે પરીક્ષામાં પૂછાય કે ઓનમ ક્યાંનો મુખ્ય તહેવાર છે તો કેરળ તે મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિલા સોરી મહિનામાં દસ દિવસ સુધી ઉજવામાં આવે છે એટલે કે કેલેન્ડરની જે પ્રથમ મહિનો આમ તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો દસમાં દસ દિવસ સુધી ઉજવાય છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને વલ્લભ કમાલી નામના નૌકા સ્પર્ધા એ ઓનમ તહેવારની વિશેષતાઓ છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે સાદિયા

કરે છે મિત્રો ચૌદ પ્રશ્ન જોઈએ શાસ્ત્રીય નૃત્યમાં ભરત નાટ્યમ તો ભારતનાટ્યમ ભારતના પ્રચલિત નૃત્ય શૈલીમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન છે તમિલનાડુના નાટ્યુનિ જિલ્લો મિત્રો ભરતનાટ્યમ અને આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથમાં છે મિત્રો પરીક્ષામાં પૂછાય છે ભરતમુનિએ મુનિ કયું પુસ્તક નાટ્યશાસ્ત્ર નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ આ નંદીકેશવર પોતાના અભિનય દર્પણ ગ્રંથમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ વિશે ચર્ચા કરી છે અહીંયા વિશે છે શાસ્ત્રીય નૃત્ય વિશે માહિતી આપો કુંચીપુડી તો કુંચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો તો મિત્રો ફરીથી એક વખત જુઓ કે ભાઈ આંધ્રપ્રદેશનું કયું છે તો કુંચીપુડી છે ભારતનાટ્યમ કોનું છે તો તમિલનાડુનું કથકલી કોનું છે તો ક ક યાદ રાખો તો કેરળનું આગળની વાત કરીએ તો ભાઈ કુંચીપુડી આંધ્રપ્રદેશ રાજ્યના કુંચીપુડી ગામમાં થયો હતો આ ગામમાં યક્ષગાન તરીકે જાણીતા નૃત્યમાં સત્તરમી સદીમાં કુંચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું વૈષ્ણવ કવિ સિદ્ધેર્ધ યોગી કુંચીપુડી નૃત્યના સ્થાપક હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે કુંચીપુડી નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યનું વર્ણન આધારિત છે નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે સોળમો પ્રશ્ન જોઈએ મિત્રો તો પોંગલ વિશે ટૂંકનો લખો તો પોંગલ ક્યાંનો તહેવાર છે તો પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે કર્ણાટક આંધ્રપ્રદેશમાં પણ ઉજવવામાં આવે છે જાન્યુઆરીના મધ્ય ભાગમાં તમિલ મહિના પ્રમાણે થાઈ તરીકે ઓળખાય છે થાઈ મહિનાનો પ્રથમ દિવસ પોંગલની ઉજવણી થાય છે ત્યારે ચોખા મગની દાળ દૂધ અને ખાંડ ઉકાળીને પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે સત્તરમાં પ્રશ્નની વાત કરીએ ગુજરાતમાં ભરાતા મેળાના નામ લખો

મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે શામળાજી નો મેળો કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે પ્લાસીનો યુદ્ધ વિશે નોંધ લખો પ્લાસીના ઇતિહાસમાં પ્લાસીન યુદ્ધ મહત્વનું સ્થાન ધરાય છે ઈસ્વીસન સત્તરસો ને માં બંગાળના નવાઝ સિરાજ ઉદ્દલ્લા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વિજેતા બની પરિણામે ભારતના નવાબ શાસન અંત આવ્યો બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનની શરૂઆત એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કારણ કે આમાંથી વારંવાર એક માર્ક્સનો અને બે માર્ક્સનો સવાલ પૂછાય છે સત્તરસો ને સત્તાવનમાં થયેલું સિરાજ ઉદ્દૌલ્લા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો વચ્ચે સત્તરસોને સત્તાવનમાં થયેલું આગળ પરિચય આપો સિરાજ ઉદ્દૌલ્લાહ

ભારતમાં સામ્રાજ્ય હતું પર્વતીય પ્રદેશના ઉપયોગી તેવા ગેરીલા અને છાપામાર પદ્ધતિ ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેના મરાઠા પ્રદેશ જીત્યા હતા પરીક્ષામાં પૂછાય છે ગેરીલા પદ્ધતિનો ઉપયોગ કોને કરેલો હતો યુદ્ધ માટે શિવાજી મહારાજે

આંતરિક ભાગોમાંથી નીકળીને પૃથ્વીના સપાટી પર છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંત્ય અગ્નિકૃત ખડક આંતરિક અને બાહ્ય ત્રેવીસ પ્રશ્નની વાત કરીએ મિત્રો કે ખડકો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો ખડો આપણને ખૂબ ઉપયોગી છે નક્કર ખડકોનો ઉપયોગ સડક મકાન ઇમારત બનાવવા થાય છે ખડક વિવિધ ખનીજોમાંથી બને છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે ખનીજ માનવ જાતિ માટે ખૂબ ઉપયોગી છે જેમ કે કોલસો કુદરતી વાયુ ખનીજ તેલ અહીં મિત્રો છે ખનીજ તેલ એલ્યુમિનિયમ સોનું યુરેનિયમ વગેરે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે જે આપણને ખડકો મળે છે ચોવીસમો પ્રશ્ન જોઈએ શિયાલ અને સીમા વિશે ટૂંકનો લખો પૃથ્વી એક ઉપર એક સ્તરથી થી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે શું કહેવાય મિત્રો ભૂકવચ સૌથી પાતળું હોય છે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવે છે ભૂમિખંડની ઉપરની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવા આ જ રીતે મહાસાગરના કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ બનેલો છે તેથી સીમા એટલે કે સીનો સિલિકા અને માનો મેગ્નેશિયા તો સિયાલ કેવી રીતે બન્યું મિત્રો કે સિલિકા અને યાલ એટલે કે એલ્યુમિનિયમ સીમા એટલે કેવી રીતે બન્યો કે સિલિકા અને મેગ્નેશિયમ સિલિકા એટલે એક પ્રકારની રેતી જ મિત્રો તો આ રીતે સીમા અને સિલિકા બન્યું છે જળકૃત ખડકો કોને કહે છે કે ખડકો ઘસાય અથડાય કે ટકરાય ને નાના નાના ટુકડાઓમાં ફેરવાય આ ટુકડા પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને નિક્ષેપ પામે છે એટલે કે ઘસાય છે આ નિક્ષેપિત ખડકો દબાઈ નક્કર બની ખડકનું સ્તર જે બનાવે આ ખડકને જળકૃત ખડકો કહેવામાં આવે છે જેમ કે રેતાળ પથ્થર તો મિત્રો 26મો પ્રશ્ન આપણે બીજા ભાગથી જોઈશું ત્યાં સુધી ઉપરનો વિડિયો વારંવાર બે થી ત્રણ વખત જુઓ જેથી તમારું MCQ પણ મોટે થઈ જાય અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત